હાલો મિત્રો, વેલકમ ટુ માય ચેનલ. દરેક મિત્રોનું મારી ચેનલમાં સ્વાગત છે. આજે હું તમને દેખાડીશ મા ઉમિયાનું મંદિર, જે ગાંઠીલામાં આવેલ છે. અહીંયા કેવી રીતની વ્યવસ્થા છે અને એનો ઇતિહાસ પણ શું છે એ હું આ વિડીયોની અંદર તમને પૂર્ણ બતાવીશ. તો મારી વિડીયો પૂરી જોજો અને મારી ચેનલ જો મિત્રો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો. માં ઉમા એક પાર્વતીનું સ્વરૂપ જ છે, તો માં ઉમા તમને હંમેશા ખુશ રાખે. તો ચાલો આપણે હવે વિડીયોની શરૂઆત કરીએ અને મંદિરની અંદર એન્ટ્રન્સ લઈએ. પ્રવેશ કરતાની સાથે જ આપ જોઈ શકો છો બહુ મોટા બધા એરિયાની અંદર મંદિર બનાવેલ છે. મંદિરનો દરેક એરિયા એકદમ ક્લીન છે અને અહીંયા એકદમ હરિયાળું અને બ્યુટિફિકેશન પણ અહીંયા કરવામાં આવેલું છે. તો ચલો મિત્રો, આ મંદિરનો આપણે ઇતિહાસ પણ જાણી લઈએ. ઉમિયા માતાજી ગાંઠીલાના ઇતિહાસ વિશે આપણે જાણીએ તો જૂનાગઢથી માત્ર 14 કિલોમીટરના દૂર ગાંઠીલા ગામ આવેલ છે. આ ગાંઠીલા ગામમાં જીવા બાપાના પરિવારમાં જન્મેલા નાનજી બાપા જાગાણી, જે એક ભગત તરીકે ઓળખાતા, એકવાર નાનજી બાપાને મા ઉમિયા સપનામાં આવેલા, પણ નાનજી બાપાએ આ વાતને કોઈ ગંભીરતાથી ન લીધી. તેઓ માનતા હતા કે આ વાત કોઈ માનશે નહીં. ત્યારબાદ નાનજી બાપાને માતાજી વારંવાર સપનોમાં આવવા લાગ્યા, જેથી નાનજી બાપાને લાગ્યું કે આ આધુનિક યુગમાં મારી વાત કોઈ નહીં માને. તેથી તે આ વાતથી લઈને ખૂબ મૂંઝવણ અનુભવતા, જેથી ગામના લોકોએ નાનજી બાપાને પૂછ્યું, તમે શા માટે મૂંઝાઓ છો? તો નાનજી બાપાએ આ વાત કરી ગામના લોકોને કહ્યું. ગામના લોકોએ કહ્યું, આ વાત તો ખૂબ સારી કહેવાય. ત્યારબાદ માતાજી નાનજી બાપાને ફરી સ્વપ્નમાં આવ્યા, જેમાં ચોક્કસ દિવસ સ્થળની પણ નિશાનીઓ આપી. ત્યારબાદ માતાજીએ સૂચવેલા દિવસે, એટલે કે વિજયાદશમીના દિવસે, માતાજીએ સૂચવેલા સ્થળે ઓજતના કાંઠે કંકુનો સાથીઓ અને સોપારી જોવા મળી. ત્યાં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને 1983ના વર્ષમાં ઓજત નદીમાં ભયંકર ઘોડાપૂર આવ્યું, જેની અંદર માતાજીની મૂર્તિ પણ તણાઈ ગઈ. 4 માસ સુધી શોધખોળ કરવા છતાં માતાજીની મૂર્તિ મળી નહીં. ફરી નાનજી બાપાને સપનામાં માતાજી આવ્યા અને કહ્યું, બેટા, તારાથી હું ક્યાંય દૂર ગઈ જ નથી. હું તારા ખેતરના આથમણા શેઢે જ છું. ફરી શોધખોળ કરતા મૂર્તિ મળી આવી અને સંવત 2040 કારતક વદ 5મ શુક્રવારના રોજ ફરીથી પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. હાથ જોડી કરો આપ જોઈ શકો છો, મા ઉમિયા આપની સામે સાક્ષાત પ્રગટ થયેલા હોય એવું લાગે જ છે. મા ઉમિયાના મંદિરની બાજુમાં જ ઉમેશ્વર મહાદેવની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. જો આપ ભોલેનાથની મૂર્તિ આપ જોઈ શકો છો. અહીંયા આપ યજ્ઞ પણ કરાવી શકો છો.
આપ જોઈ શકો છો આ જે દેખાય છે એ રિવરફ્રન્ટનો એરિયા છે. તો ચાલો આપણે ત્યાં નજીક જઈએ અને રિવરફ્રન્ટ જોઈએ. અહીંયા રિવરફ્રન્ટ ઉપર એક બાલ્કની જેવો એરિયા પણ બનાવવામાં આવેલ છે, જ્યાંથી આપ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી પણ સરસ મજાની કરી શકો. આપ જોઈ શકો છો આ ઓજત નદી છે અને આ ઓજત નદીના કિનારા ઉપર આ રિવરફ્રન્ટ પણ દેખાય છે. તો અહીંથી બહુ સરસ મજાના વ્યૂ પણ જોવા મળે છે. અહીંયા બાળકો માટે પણ રાઇડ્સ બનાવવામાં આવેલી છે, જે આપ જોઈ શકો છો. હવે આપણે ઉમા સંકુલની અંદર જાશું. ઉમા સંકુલની અંદર રહેવાની વ્યવસ્થા છે, જમવાની પણ અહીંયા ફ્રીમાં વ્યવસ્થા છે, તથા આપને કોઈ લગ્ન પ્રસંગ કરવા હોય તો એના માટેની પણ હોલની અને બધી વ્યવસ્થા પણ અહીંયા મળી જશે. આ સામે દેખાય છે એ ઉમા અતિથિ ભવન છે. આ જે દેખાય છે એ હોલ છે અને ત્યાં ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવેલી છે. રૂમ પણ બહુ સરસ મજાના છે, આપ જોઈ શકો છો. જો મિત્રો તમને મારી વિડીયો સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, અને કોઈ પણ જાતનો તમારો સુઝાવ હોય તો પણ મને કોમેન્ટ કરજો. માં ઉમા તમને હંમેશા ખુશ રાખે એવી મારી પ્રાર્થના. ધન્યવાદ.